મહત્વના સમાચાર કચ્છના સલાયાથી મળી રહ્યા છે. સલાયા નજીક માંડવીમાં હજારોની સંખ્યામાં એક ધાર્મિક કાર્યક્રમમાં લોકોની ભીડ એકત્ર થઈ માંડવીના સલાયામાં અંતિમ દર્શન માટે હજારો લોકો એકત્ર થયા અને અહીં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર ભંગ થતો જોવા મળ્યો. જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં મુફતીએ કચ્છનું દેહાંત થતાં તેમની દફનવિધિમાં લોકોની ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો અહીં સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે જોવા મળ્યા હતા. એક તરફ રાજ્ય સરકારે ધાર્મિક મેળાવડા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે કચ્છમાં એકત્ર થયેલી આ ભીડ ભારે ગંભીર પરિણામો સર્જી શકે છે. આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા આજે સંવાદદાતા જય દવે. જય, જે રીતે આ વિડીયો વાયરલ થયો છે, હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા છે, શું આ કયો ધાર્મિક કાર્યક્રમ આ હતો અને પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ? ચોક્કસ નરેન્દ્ર, જે રીતે ગુજરાતની પરિસ્થિતિ છે કોરોના લઈને, તેમાં જે આ દ્રશ્યો સામે આવે છે તે ખૂબ જ વિચલિત કરી દે તેવા છે. કચ્છના જે મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે મુફતી કચ્છ, તેમનું ગઈકાલે દેહાંત થયું હતું. સમાજે સ્પષ્ટતા કરી હતી કે મોટી સંખ્યામાં લોકો છે તેમની દફનવિધિમાં સામેલ ન થયા, પરંતુ તેમ છતાં કચ્છભરમાંથી લોકો છે તેમની દફનવિધિમાં સામેલ થયા હતા. અને જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે અંદાજે 2500 થી 2000 જેટલા લોકો છે તે આ સમગ્ર જે દફનવિધિ છે તેમાં સલાયા ગામ ખાતે ઉમટી પડ્યા હતા. નો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું હતું કે ન મોટાભાગના જે લોકો છે તેમને માસ્ક પણ પહેર્યું હતું. ચોક્કસથી આ અંગે પોલીસે હજુ કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ જે રીતે આ વિડીયો હવે વાયરલ થયા છે તેને લઈને કદાચ જો પોલીસ કોરોનાની સ્થિતિને લઈને ગંભીર બનીને કાર્યવાહી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. પરંતુ હાલ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ મુસ્લિમ સમાજના જે ધર્મગુરુ છે તેની લાગણીને જોઈને ઘણા બધા લોકો છે તે કચ્છભરમાંથી તેમની દફનવિધિમાં જોડાયા હતા. નરેન્દ્ર, આભાર. જય સમગ્ર.